शुभ प्रसंग में वधी पड़ेली रसोई द्वारा एक वर्ष में 2.5 लाख लोग ने भोजन करावामां आव्यु। मानव ज्योत संस्थानी अनुकरणीय सेवा समग्र कच्छ में अने देश विदेश में प्रख्यात एवी मानव ज्योत संस्था अनेक सेवाकीय प्रवृत्तिओ करी रही छे। तेमानी एक एवी सेवा प्रवृत्ति छे के भोजन समारंभों में के नाना मोटा प्रसंग में वधी पड़ेल रसोई मानव ज्योत संस्थाना कार्यकरो समारंभना स्थल पर जईने वधी पड़ेली रसोई भेगी करे छे। लग्न समारंभ होय, धार्मिक प्रसंग होय, लग्न तिथि के जन्मदिवस नी उजवणी होय, तेमा हजारों माणसो जमता होय छे, परंतु दरेक समारंभोमां 100 થી 300 લોકોની રસોઈ સામાન્ય રીતે વધતી હોય છે અને મોટા ધાર્મિક સમારોહમાં 500 થી વધુ લોકોની રસોઈ વધતી હોય છે। તે રસોઈ માનવ જ્યોત સંસ્થાના કાર્યકરો એકઠી કરે છે। એ બહુ સારી વાત છે કે ઘણા સમયથી લોકોમાં જાગૃતિ આવી છે અને કેટરર્સ પણ જાગૃત છે, તેથી સમારંભમાં વધેલી રસોઈ માટે માનવ જ્યોત સંસ્થાનો સંપર્ક કરવામાં આવે છે અને મોબાઈલથી જાણ કરવામાં આવતા માનવ જ્યોત સંસ્થાના કાર્યકરો સ્થળ ઉપર આવી અને વધેલું રાંધેલું ભોજન અને મીઠાઈ સાથે ભેગું કરી ગરીબોના ઝૂંપડે ઝૂંપડે જઈ વિતરણ કરે છે। સમાજવાડીઓમાં વધી પડેલી રસોઈ એકઠી કરી ભુજમાં ચારે બાજુ પથરાયેલી ઝૂંપડપટ્ટીઓમાં જઈ અને ગરીબોના પેટનો ખાડો પૂરવામાં આવે છે અને અન્નનો બગાડ થતો અટકી રહ્યો છે। સમગ્ર વર્ષ દરમિયાન આવી વધી પડેલી રસોઈથી 2.5 લાખથી વધુ ગરીબ લોકોએ ભોજન મેળવ્યું છે। માનવ જ્યોત સંસ્થાના કાર્યકરો સંસ્થાનું વાહન લઈ વાસણો લઈ આવી રસોઈ લેવા પહોંચી જાય છે અને મોડી રાત્રિ સુધી ગરીબોના ઝૂંપડે ઝૂંપડે ફરી વિતરણ કરે છે અને અમુક જગ્યાએ ચોકમાં લોકોને તેમજ બાળકોને એકઠા કરી સામૂહિક ભોજન કરાવાય છે। આ એક ખૂબ જ ઉમદા કાર્ય માનવ જ્યોત સંસ્થા કરી રહી છે તેમ સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરે જણાવ્યું હતું। અન્નના બગાડને રોકી ગરીબોના ભૂખ મીટાવવા એ માનવતા સભર કામ આ સંસ્થા કરી રહી છે, તેથી સૌ કોઈ સરાહના કરી રહ્યા છે। 15 વર્ષથી મેં એક પ્રવૃત્તિ શરૂ કરી કે ભોજન સમારંભનો સમારંભોની વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે, અને એમાં મને ભુજ આસપાસની 15-20 કિલોમીટરમાં જે પણ વાડીઓ આવેલી છે, સમાજવાડી આવેલી છે, એ બધાનો સાથ સહકાર મળ્યો। એ દરેક સમાજોમાં અમે જઈને એક વિનંતી કરી કે આપના વાડીની અંદર જે પણ ફંક્શન યોજાય એમાં જે વધી પડેલી રસોઈ એ માટે અમને જાણ કરજો, અમે આવીને લઈ જશું અને આ રસોઈ અમે ગરીબોના ઝૂંપડે વિતરણ કરશું। અત્યારે આ કારણે 15 વર્ષ થઈ ગયા છે અને મહિનામાં લગભગ 5-1 દિવસ અમને રસોઈ નથી મળતી, બાકી 25 દિવસ આ કાર્ય અમારું ચાલુ હોય છે। 25 દિવસ નાના મોટા ફંક્શનો ભુજમાં યોજાય છે, ભુજ આજુબાજુની વાડીઓ નારણપર, કેરા, બરદિયા, માધાપર, કુકમા એ વિસ્તારમાં જે પણ લગ્નવાડીઓમાં જે પણ કાર્યક્રમ યોજાય છે એ કાર્યક્રમોની સમારંભની જે રસોઈઓ છે વધી પડેલી એ અમને આપવામાં આવે છે। અમે આ રસોઈ ભુજની 21 જેટલી જે ઝૂંપડપટ્ટીઓ છે એમાં વિતરણ કરીએ છીએ। એમાં એવા લોકો રહે છે કે જેમને 1 ટક ખાવાના પણ સાંસા છે, એ પોતાના સંતાનોને પણ સમયસર 2 ટક ભોજન જમાડી શકતા નથી, તો આવી ઝૂંપડપટ્ટીઓમાં જઈ અને અમે અનાજ વિતરણ કરીએ છીએ। અત્યારે સિઝન હોય છે ત્યારે અમને 1 દિવસમાં 23-એક વર્ધી આવે છે, પણ 2-3 વર્ધી તો રોજ આવે છે। બપોરના 2 વાગ્યાથી ફોન ચાલુ થઈ જાય કે અમારે ત્યાં વાડીમાં 150 જણા રસોઈ વધી છે, 400ની વધી છે, પછી ભુજનું સ્વામિનારાયણ મંદિર છે, અત્યારે પ્રસાદી મંદિર છે, ઘણા બધા સ્વામિનારાયણ મંદિર છે, એ પણ અમને આ કાર્યમાં મદદરૂપ થાય છે અને પટેલ સમાજવાળીઓ ખાસ કરી બીજી સમાજની બધી સમાજવાળીઓ છે એ પણ ભોજન સમારંભની વધી પડેલી રસોઈ માનવજ્યોતને આપે છે। અમારી ગાડી જ્યારે પણ અમને વર્ધી મળે ત્યારે અમારી ગાડી વાસણ ભરીને જ જાય છે, એ વાસણમાં ઘરમાં ગરમ રસોઈ ભરી આવે ને અમે લોકો આ ઘરમાં ગરમ રસોઈઓ એ જ ગરીબોને ઝૂંપડી વિતરણ કરીએ છીએ। આ પ્રવૃત્તિ જે ચાલુ છે એમાં અમે 12 મહિનાની અંદર 2.5 લાખ લોકોને જમાડીએ છીએ। 12 મહિનામાં 2.5 લાખ લોકો જમે છે, એટલે એક બાજુ અન્નનો ખોટો બગાડ અટકે છે તો બીજી બાજુ ગરીબોના પેટનો ખાડો પૂરાય છે। આ પ્રવૃત્તિને લોકોનો સહયોગ મળ્યો છે અને દાતાઓનો સહયોગ મળે છે, દરેક સમાજવાળીઓના સંચાલકો છે એ પણ માનવજ્યોતને આ કાર્યમાં ખૂબ જ મદદ કરી રહ્યા છે।